છે. જય જગન્નાથના નાદ સાથે અત્યારે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સંગ નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. નગરજનો પણ ઉત્સાહિત છે, કેમ કે આજે એમનો નાદ છે એ છે ભક્તોને ઘરે ઘરે જઈને દર્શન આપવાનો છે, જેના કારણે અત્યારે ભક્તોમાં એક થનગનાટ છે. સાથે આખા રૂટ પર અત્યારે જય જગન્નાથના નાદ સાથે શહેર આખું ભક્તિમય જોવા મળશે. સવારે વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ, પહિન વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના ત્રણેય રથ છે મંદિરથી પ્રસ્થાન કરી ચૂક્યા છે અને હવે મોસાળ તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. સરસપુર ખાતે પહોંચશે ત્રણેય ભાઈ બહેન, જ્યાં આગતા સ્વાગતા સાથે સરસપુરમાં ભાણેજનું રંગે ચંગે સ્વાગત કરવામાં આવશે. પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે. કાનાને લાડ લડાવવામાં આવી રહ્યા છે, કાનાને જે ભક્તિ સાથે એના ભજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ જે જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું, સાથે વિવિધ ભજન કીર્તન અહીં કરવામાં આવી રહ્યા છે અને ભક્તો છે એ ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થયા છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરની બહારના આ દ્રશ્યો છે. તમામ ત્રણેય રથ છે એ મંદિર પરિસરની બહાર આવી ગયા છે અને આ જે દ્રશ્યો છે માં ભક્તો ભક્તિમાં લીન થયા છે. એમની સાથે પણ વાત કરીશું કે ભક્તો આખરે શું કહી રહ્યા છે અને બા ક્યાંથી આવો છો અને હા આજે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, શું કહેશો? બહુ સારું સારું, વર્ષો આવું છું. કેટલા વર્ષો? 70 વર્ષ થઈ ગયા. 70 વર્ષ થી હું આવું છું અને બહુ આનંદ થાય છે. અમને કેટલો આનંદ છે આજે? બહુ જ આનંદ થાય છે. અમને રથયાત્રા આવે છે તો 10 વર્ષ થી આવું છું, પણ મને સારું લાગે છે. બળ્યા બાપ અમને વિનંતી કરે છે, હે બળ્યા બાપ મહારાજ, અને અમને આનંદ માં આવે છે. જગન્નાથની ભક્તિમાં ભક્તો લીન થયા છે, શું કહેશો? જે પ્રકારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, કેટલો આનંદ છે? અરે બેન, એવો અનેરો આનંદ છે કે સરસપુરમાં તો અત્યારથી એટલી ભવ્ય તૈયારી કરી રહ્યા છીએ. અમે મામાના મોસારમાંથી આવ્યા છીએ અને રાજા રણછોડ ક્યારે મારા ઘેર બને, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણછોડ બન્યો છે વર રાજા. આગળ છે જાનૈયા અને પાછળ છે માતા, રણછોડ બન્યો છે વર રાજા. આવ્યા છે ઢોલ ને શરણાઈ સરસપુરમાં મોસાળમાં રંગે ચંગે ભગવાન નું સ્વાગત કરવામાં આવશે, શું કહેશો? કેટલો આનંદ? મારું નામ ચિંતન છે, ચિંતન બરેવાલા, હું ખલાસ જ્ઞાતિનો છું. દર વર્ષે રથના દર્શન કરવા માટે મારા ભાઈ ને બધા રથ ખેંચવા માટે આવીએ છીએ નિયમિત. મારે ભગવાન વિશે એક પંક્તિ કહેવી છે, સરસ. વાપર વિશે તો આપ, વાપર વિશે તો આપ બન્યાતા અર્જુનના સારથી, વાપર વિશે તો આપ બન્યાતા અર્જુનના સ્વારથી, ને જ્ઞાન ગીતાના દઈ એને બનાવ્યા મહારથી, ને જ્ઞાન ગીતાના દઈ એને બનાવ્યા મહારથી. આજે અમારા સર્વના રથ અહીં તહીં અથડાય છે, આજે અમારા સર્વના રથ અહીં તહીં અથડાય છે. આવો વાલા આવો, અમ ચિત એમ ચાહે છે. આવો વાલા આવો, અમ ચિત એમ ચાહે છે. જય જગન્નાથ, જય ભગવાન. સાથે કેમેરામેન કિશોર ક્ષીર સાગર, વીટી વિનોદ.